તો વડોદરામાં સ્કૂલવાળાની હડતાળને લઈ વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તેની લઈ પોલીસ તેમની વાહરે આવી છે અને પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચાડવામાં મદદ કરી રહી છે. પોલીસ દ્વારા 46 મોટરસાયકલ, 21 પીસીઆર વાન, 9 સરકારી બોલેરો દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડી રહી છે. હડતાળને કારણે પોલીસ વિદ્યાર્થી મિત્ર બની અને વિદ્યાર્થીઓને શાળામાં જવામાં કોઈ તકલીફ ન પડે તેને લઈને ખુદ તેમને શાળાએ મૂકવા જઈ રહી છે. ત્યારે વડોદરા શહેરની પોલીસને વીટીવી સલામ કરે છે, કારણ કે જ્યારે હડતાળિયાઓ બ્લેકમેલ કરીને હડતાળ પાડે છે ત્યારે બાળકોનું ભણતર ન બગડે તે માટે પોલીસ હવે ખુદ મેદાનમાં ઉતરીને બાળકો માટે સ્કૂલ વર્ધી શરૂ કરે છે અને પોલીસની જીપમાં શાળાએ જતા બાળકોના દ્રશ્યો ખરેખર પ્રેરણાદાયી છે અને પોલીસના કામથી સામાન્ય જનતામાં પોલીસને લઈને જે ડર છે તે ડર પણ દૂર કરવાનું કામ કરશે. તો આમ તો પોલીસ જે રીતે તમામ આરોપીઓને પકડતી હોય છે, પરંતુ પોલીસ વાનમાં બેઠેલા બાળકો કોઈ આરોપી નથી. તે એ માસૂમ બાળકો છે કે જે સ્કૂલ વાન ચાલકોની જે હડતાળ છે તેના કારણે હવે તેમણે મુહિમ ઉપાડી છે અને બાળકોને તેઓ પોતાની વાનમાં અને પોલીસ સ્ટાફની બસમાં તેમને બેસાડીને શાળાએ મૂકવા જઈ રહી છે અને ખરેખર આ દ્રશ્યો પ્રેરણાદાયી છે. ત્રેસઠ બાઇકો અને 10 ટ્રાફિક પોલીસની બોલેરો ઉપલબ્ધ કરવામાં આવેલી છે. જેની પણ અગવડતા હોય અથવા જે પણ મદદ માંગે, અમે પણ સામેથી લોકોને જઈને પૂછીએ છીએ કે તમારી પાસે જો સ્કૂલ વાન અને રિક્ષાની વ્યવસ્થા ના હોય તો અમારા જે વાહનો છે એમાં પોલીસ કર્મચારી અને અધિકારી એ પોતે ઘરે મૂકી આવે છે અને ત્યાંથી લઈને એમને જે તે સ્કૂલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને 2 દિવસની આ હડતાળ દરમિયાન પૂરતા પ્રયત્નો કરવામાં આવશે કે કોઈ પણ પેરેન્ટ્સને અથવા બાળકોને સ્કૂલે જવા આવવા માટે તકલીફ ના પડે. વડોદરામાં સ્કૂલ વાનના હડતાળના પગલે અત્યારે પોલીસ છે મેદાનમાં ઉતરી છે, કારણ કે કોઈ વાલીઓને તકલીફ ના પડે, કોઈ બાળકોને તકલીફ ના પડે એના માટે થઈને પોલીસ મદદરૂપ થઈ રહી છે. બાળકોને પોલીસની ગાડીમાં લઈ જવામાં આવી રહી છે અને બાળકોને એમના ઘર સુધી મૂકવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ વ્યવસ્થા એવી છે કે વાલીઓને તકલીફ ન પડે એના માટે કાર્યવાહી કરવામાં. દાદા, પોલીસની ગાડીમાં જઈ રહ્યા છો, શું કહો છો આ વ્યવસ્થા? પોલીસ ડિપાર્ટમેન્ટ એક્સલન્ટ વર્ક. આ જે પોલીસે વ્યવસ્થા કરી છે એમને પ્રમાણપત્ર મળવું જોઈએ. સાહસ કામ કરે, સારામાં સારું કામ કર્યું છે. આ જે ડિપાર્ટમેન્ટ છે અત્યારે જે આવ્યા છે એમને એપ્રિસિએશન લેટર સરકારે આપવો જોઈએ, કારણ કે આ બીજાનું કામ છે પણ આ પોલીસ ડિપાર્ટમેન્ટે કર્યું. રિયલી એપ્રિશિએટ એન એક્સલન્ટ વર્ક. પોલીસ કામગીરી કરી રહી છે, ખાસ કરીને આ બેન છે એમના બાળક સાથે પોલીસની ગાડીમાં બેઠા છે, આજે મુસાફરી કરી રહ્યા છે. બેન સાથે પ્રયત્ન કરું છું વાત કરવા માટેનો કે શું સ્થિતિ છે અથવા તો શું કહી રહ્યા છે, શું કહો છો બેન? આજે પોલીસ ઘરે મૂકવા આવી રહી છે. આજે કરો છો એ બધું સરસ કે છે સેવા છે તમારી આ રીતે, અને તમારે આ બધું તમારે ધન્યવાદ ની પાત્ર જ છે. આવું તમારે કે સર્ટી કોઈ દેતા હોય તો સર્ટિફિકેટ તમારે મળવું જ જોઈએ. અમારે જો બાળકને આપ જોઈ રહ્યા છો પોલીસની ગાડીમાં બેસી અને બાળક પોતાના ઘર સુધી જઈ રહ્યું છે, ભલે સ્કૂલ સંચાલકો અથવા તો વાન ચાલકો છે એમને એમની માનવતા ચૂક્યા છે, પરંતુ આજે પોલીસ છે અત્યારે ખડે પગે છે આ બાળકોની સેવામાં, બાળકોને ઘરથી સ્કૂલ સુધી પહોંચાડવા, કોઈ પણ બાળકને હડતાળના પગલે તકલીફ ન પડે એના માટે થઈને પોલીસ ખડે પગે છે. 52 જેટલી વાન છે જે પોલીસની છે એ અત્યારે બાળકો માટે મૂકવામાં આવી છે અને બાળકોને ઘર સુધી, ઓફિસથી સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ સુધી લઈ જવામાં આવી રહ્યા છે. કેમેરામેન કિશોરસિંહ સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ.